નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? ચાલો દિવાળીનો તહેવાર અને ફટાકડા ફોડી અને મજા કરી ને. હવે શું કરવાનું? હવે આપણે આગળનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે ભણવામાં ધ્યાન આપવાનું છે. તો આજે પહેલો વિડીયો આપણે જોયો, હવે બીજો વિડીયો શું છે? પાછો એ જ છે, વિષય છે ગુજરાતી. અને કઈ બુક લેવાની? સમરસ પોથી બે. એક તો આખી આપણે કમ્પ્લીટ થઈ ગઈ, હવે આપણે બીજી કરવાની છે, એમાં ગુજરાતી વિષય. એમાં આપણે ક્યાં પહોંચ્યા? તો કે 20માં પેજ ઉપર, યુનિટ 94. આપણે પહેલાં ક્યાં બે મૂળાક્ષર શીખા? તો કે લખોટાનો લ, ટપાલીનો ટ. આગલા વિડીયોમાં હવે પછી તમે એ બે લખાઈ ગયા છે, તમારે સરસ મજાના મૂળાક્ષર પેન્સિલ દ્વારા સરસ ઘૂંટવાનું અને સુંદર અક્ષરે લખવાનું. પછી એમાં પાટીમાં આપણે પ્રેક્ટિસ કરવાની. હવે કયો આવશે મૂળાક્ષર? તો કે ચકલીનો ચ. તો કે પહેલાં આપણે એને ઓળખીએ. તમે તો ઘરે ને આંગણે ચકલી જોઈ છે ને? તો પહેલું ચિત્ર ચકલીનું છે. બીજું ચિત્ર તમને ખબર છે, ચમચી. ચમચી વડે દાળ ભાત ને શીરો ને ખાવ છો ને? ને ચબૂતરો. ચબૂતરો કોને કહેવાય? જોયો છે કે નહીં? આપણે ગામની બહાર અથવા ગામની વચારે ચબૂતરો કરવામાં આવે છે, જેમાં ઉપર સરસ મજાનું સ્તંભ ઉપર કરવામાં આવે ગોળ, એની અંદર દાણા નાખવામાં આવે ને પંખીને પીવા માટે પાણી, ફરતે કુંડા નાના નાના રાખવામાં આવ્યા હોય દોરીની અંદર, જેથી શું થાય? તો કે પંખીને કોઈ પ્રાણી કે બીજું કોઈ હાનિ ન કરે અને ચબૂતરાની અંદર એ ચણચણી શકે. અને ચબૂતરો કહેવાય. ન જોયું હોય તો કહેજો પપ્પા મમ્મીને, તમને બતાવે. તો પહેલાં આપણે ચકલીનો ચ ઓળખીએ. ચ ચકલીનો ચ, ચ ચમચીનો ચ, ચ ચબૂતરનો ચ. હવે શું કરવાનું છે? તો કે ચ મૂળાક્ષર તમને આપ્યા છે, ટપકા તમારે જોડી અને પહેલાં લખવાનું અને પછી તમારી જાતે લખવાનું. તો કેવી રીતે? તો કે બોલતા બોલતા તમારે લખવાનું છે. તો જોવો આ રીતે, ચ ચકલીનો ચ, ચ ચમચીનો ચ, ચ ચબૂતરાનો ચ, ચ ચકલીનો ચ, ચ ચકલીનો ચ, ચ ચકલીનો ચ. તમે ચકલી જોશો એટલે તમને સીધું મગજમાં આવી જાય આ ચિત્ર, કે ચકલીનો ચ કઈ રીતે લખાય. હવે એના પછીનો બાજુમાં શું આપ્યું છે? તો કે ખટારાનો ખ. ખટારો તો જોયો છે ને રોડ ઉપર ચાલતા. અને ખડીયો, પહેલાંના જમાનામાં રિફિલ ઓલું હોય પેન, એની અંદર શાહી પૂરતા, એ શાહી પૂરવાની બોટલને આપણે ખડીયો કહે છે. અને ખલ, મમ્મી જે જોયા હશે ને તમને, દવા ને ઔષધિને વાટતા એ. તો પહેલાં આપણે એને ઓળખીએ ખટારાના ખને. તો કે ખ ખલનો ખ, ખ ખટારાનો ખ, ને ખ ખડિયાનો ખ. હવે ખટારાનો ખ તમે આની પહેલાં પણ આપણે ટ શીખા, પ શીખા, એવો જ વણાક છે. તો પહેલાં શું કરવાનું? તો કે આમ ટપાલીના ટ જેવો ટ કરવાનો, ઉપર લીટો, પછી અહીંથી આમ મીંડું કરી અને અહીંયા આડો લીટો કરવાનો. થોડોક મૂળાક્ષર છે એ વણાકમાં બહુ અઘરો છે, પણ તમારે પહેલાં શું કરવાનું ન ફાવે? તો કે પાટીની અંદર મમ્મીને કહેજો મોટો બધો ખટારાનો ખ લખી દે, અવારનવાર ઘૂંટવાનો, જેથી તમારો હાથ સુંદર રીતે વળી જશે. પછી શું કરવાનું? તો કે આ શબ્દ ઘૂંટવાના ને પછી લખજો, એટલે તમને સરસ રીતે આવડી જશે. તો કે ખટારાનો ખ બોલતા જવાનું છે, ખ ખલનો ખ, ખ ખટારાનો ખ, ખ ખડિયાનો ખ, ખ ખટારાનો ખ, ખ ખલનો ખ. આ રીતે બોલતા બોલતા લખશો એટલે તમને ચિત્ર નહીં યાદ રાખવાનું છે અને મૂળાક્ષરને પણ યાદ રાખવાનું છે. જ્યારે જોડકા આવે, ચિત્ર સાથે જોડવાનું આવે, ચિત્ર જોઈને લખવાનું આવે, તો તમને બે યાદ હોવું જોઈએ. ચિત્ર પણ યાદ હોવું જોઈએ કે ચકલીનો ચ, ટપાલીનો ટ, ખડિયાનો ખ, લસણ અથવા લખોટીનો લ. તો બંને યાદ રાખશો એટલે હવે જો આપણે પેજ જોશું તો જો આવ્યું ને, પેજ નંબર 22માં લ્યો તો અહીંયા જો તમને ચિત્ર આપ્યું છે. હવે તમારે ચિત્ર જોઈને ઓળખીને કહેવાનું છે કે અહીંયા કયો અક્ષર મૂળાક્ષર તમારે લખવાનો છે. તો પેલું ચિત્ર કેનું છે? લખોટીનું. તો આપણે એમાં શું લખશું? લખોટીનો લ.
બે વખત લખવાનું છે. કેટલી વખત? બીજું છે ટપાલી અને ટપાલ નાખવાની ટપાલ પેટી છે તો એમાં આવશે ટપાલીનો ટ, એમાં લખવાનું ટપાલીનો ટ. ત્રીજું ચિત્ર કેનું છે? ચાલો જી હું તો નહીં કહું, તમારે સીધું લખવાનું છે. શું લખવાનું છે? ચકલીનો ચ. વેરી ગુડ, ચકલી જોતા જ યાદ આવી ગઈ ને, ચીચી કરતી ચકલી. હે ચ, ચકલીનો ચ. અને છેલ્લું છે ખલનો ખ, ખટારાનો ખ, એ લખવાનો છે. હવે તમને અહીંયા જો નાના નાના બે મૂળાક્ષરો જોઈન્ટ કરી અને એક નાનો એવો સાદો શબ્દ આપ્યો છે, એને તમારે ઘૂંટવાનો છે ત્રણ વખત ને બે વખત લખવાનો છે. તો આપણે વાંચતા પણ જાશું અને લખતા પણ જાશું. તો પહેલાં જોત કઈ રીતે વાંચવાનું? લ ખ, લે આપણું જ આવ્યું લખવાનું લ ખ. તો પહેલાં આપણે લખવાનું લ અને ખ. મૂળાક્ષર તો આવડી ગયો આપણે લખતા, લ ખ. તમારે પહેલાં શું કરવાનું કે ત્રણ વખત ઘૂંટી અને પછી બે વખત જાતે લખવાનું છે, પણ હું એ લખું છું એ રીતે તમારે કરવાનું છે. પછી છે ચ લ, ચ લ, ચ લ. વાંચતું પણ જવાનું જેથી વાંચતા આવડી જાય. ત્રીજો શબ્દ છે ચ ટ, ચ ટ. ખ લ, ખ લ. લણ, લણ. મ લ, મ લ. ત લ, ત લ. ટ બ, ટ બ. આપણે આ પહેલી હરોળ વાંચી, હવે નીચે આપણે વાંચીએ જોઈએ છીએ હવે કયો શબ્દ છે. ન ટ ર ટ વ ટ ચ ણ ખ લ ન ખ. ધીરે ધીરે આપણે વાંચન કરવાનું, પાસે આપણા મોટા હોય વડીલને બેસાડવાના જેથી તમને ભૂલ પડે તો પણ એ તમને કહે લખવા અને વાંચવામાં. હવે આ બાજુ જોઈએ તો કે જે આપણે બે અક્ષરો મૂળાક્ષરો જોઈન્ટ કરીને એક શબ્દ બનાવ્યો, હવે ત્રણ અક્ષરવાળો આવ્યો. શું આવ્યું? ત્રણ અક્ષરવાળો મૂળાક્ષર આવ્યો. એને પણ આપણે વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે, બે કાર્ય સાથે કરવાના છે. અને નીચે છેલ્લું શું છે તો કે ખાલી જગ્યા પૂરવાની છે. હવે પહેલાં આપણે ત્રણ અક્ષરવાળા મૂળાક્ષર લખશું અને પછી છેલ્લું યુનિટ છે 99માં એ કરશું આપણે. રોજ તમારે કલમ ખોળ્યો બોલવાનો, સામે એકવાર તો લખજો જ, એટલે જેથી તમને મૂળાક્ષરોમાં લખવામાં ભૂલ પડે નહીં. પહેલો હું છે તો કે ચ લ મ, પછી ક લ ર, ખ મ ણ, ખ બ ર, ખ ચ ર, ચ પ ટ, ચ મ ક, ચ લણ, ટ પ ક, ર ટ ણ, લ ડ ત, લ ક ન. હવે આ બધા મૂળાક્ષરો છે. અત્યાર સુધીમાં આપણે જેટલા મૂળાક્ષરો શીખી ગયા છે એ બધાનું ભેગું કરી અને શબ્દ બનાવ્યા છે આપણે, ચ લ મ ક લ ખ બ, આ બધા મૂળાક્ષરોનો આપણે અભ્યાસ કરી લીધો છે. એટલે વાંચતું જવાનું, એક એક અક્ષર વાંચવાનો, ચ મ ન, એમ કરશો એટલે તમને ધીરે ધીરે બધા મૂળાક્ષર ઘૂંટતા લખતા અને વાંચતા આવડી જશે. હવે છેલ્લું યુનિટ જુઓ, કૌંસમાં આપેલા મૂળાક્ષરોની ખાલી જગ્યામાં લખીને શબ્દને પૂર્ણ બનાવો. હવે આપણે અહીંયા જોઈએ
जो आप खाली जगह लखता जाइए तमने मजा आए ज ख लिखो अने खाली जगह लिखी है ने अँ काउंस में लिखो म पछी क व लिखो खाली जगह है काउंस में लिखो ज पछी ज ल लिखो काउंस में लिखो द च र अने हण हवे अहीं वच्चे आप्युं छे ख पछी खाली जग्या अने क काउंस आप्यो छे ड ग खाली जग्या र काउंस आप्यो छे ट पछी अहीं पहेला खाली जग्या आपी छे पहेला पूरवानी અને કૌંસનો શબ્દ એ પછી લખવાનું છે એમ કરીને શબ્દ આપણે પૂરો કરવાનો છે હવે તમે પહેલા બોક્સનો અભ્યાસ કરો તો શું આપ્યું છે તો કે બે મૂળાક્ષર આપ્યા છે ત્રીજો મૂળાક્ષર નથી આપેલો ઈ મૂળાક્ષર આપણે કૌંસમાં આપેલો છે કૌંસમાં જે મૂળાક્ષર આપ્યો છે એ જ તમારે આ ખાલી જગ્યામાં પૂરવાનો છે અને જે તમે પૂરશો ત્યારે આખો શબ્દ છે એ પૂર્ણ બનશે વાંચવા માટે હવે જ ખ લખ્યું છે કૌંસમાં આપ્યો છે મ તો આપણે મ મૂળાક્ષરને ખાલી જગ્યામાં પૂરશું ખાલી જગ્યામાં પૂર્યો મ તો શું બન્યું ચ ખ મ શબ્દ બની ગયો ને આખો ક વ ખાલી જગ્યામાં લખ્યો છે ચકલીનો ચ તો અહીંયા આપણે ચકલીનો ચ લખશું તો કે ક વ ચ જ લ ખાલી જગ્યામાં આપ્યો છે દ તો કે દડાનો દ આપણે અહીંયા પૂરશું એટલે જ લ દ ચ ર અને હણો આપણે અહીંયા પૂરવાનો છે કૌંસમાં હણો આપ્યો છે એટલે કે ચરણ તો પેલા બોક્સમાં શું છે તો કે છેલ્લે ખાલી જગ્યા આપી છે હવે બીજું બોક્સ જો એમાં શું આપ્યું છે તો કે વચ્ચેનો મૂળાક્ષર ખૂટે છે એ આપણે કૌંસમાં આપ્યો છે કૌંસમાં જે મૂળાક્ષર છે એને વચ્ચે લખી નાખશો એટલે આખો ત્રણ અક્ષરનો સાદો શબ્દ બની જશે ખ ડ ક બની ગયો ને હવે કૌંસમાં આપ્યો ટ છે આપણે વચ્ચે લખી નાખો તો કેવો શબ્દ બન્યો ગ ટ ર ચકલીનો ચને આપણે ખાલી જગ્યા વચ્ચે મૂકી દીધો તો કે બ ચ ત કમળના કને આપણે વચ્ચે લખ્યો તો આખો શબ્દ કયો બન્યો બ ક લ બની ગયો ને આખો શબ્દ હવે ત્રીજું બોક્સમાં અંદર તમે જોવો તો શું આવશે તો કે પહેલા જ ખાલી જગ્યા ખાલી છે શબ્દ છે એનો પહેલો જ મૂળાક્ષર નથી લખેલો એટલે પછી આખો શબ્દ બનશે એટલે અહીંયા છે સ આપણે મૂકી દીધો હવે વાંચવાનું સ ખ ત એ ટ છે એ પહેલી ખાલી જગ્યામાં મૂકી દીધો એટલે હવે આખો શબ્દ વાંચવાનો ટ ન લ પછી અહીં ન છે અહીં લખ્યો છે એટલે કે ન ક લ ને છેલ્લો છે બકરીનો બ બ ગ લ આ રીતે તમારે જે કૌંસમાં શબ્દ આપ્યો અક્ષર આપ્યો છે એને મૂકી અને સાદાઓ ત્રણ શબ્દ પૂર્ણ કરવાનો છે આ રીતે તમારે 99માં યુનિટ સુધી આજનું લેસન છે તો કે આજે આપણે શું શું શીખા જે શીખા છે એ જ તમારે પાછું લેસનમાં કરવાનું છે ચકલીનો ચ ખટારાનો ખ મૂળાક્ષર તમારે લખવાનો છે ચિત્ર જોઈને મૂળાક્ષર લખવાનો સાદા શબ્દો ઘૂંટવાનાને લખવાના અને છેલ્લે આપણે ખાલી જગ્યા પૂરવાની એટલું તમારે વિડીયો જોતાં જોતાં કમ્પ્લીટ કરવાનું છે આગળના વિડીયોમાં આપણે નવા વિષય સાથે મળશું ત્યાં સુધી આવજો.